नमस्कार मित्रों, आज आप धोरण पांच अंदर यूनिट नाइन एट्ले कि नवमा चेप्टर अंदर द सीम्पल प्रेजेंट टेन्स एट्ले कि सादो वर्तमान काल जेना विषे आप अभ्यास करीशू। तो मित्रों सौथी पहला आप जो ले कि सादो वर्तमान काल से कोने कहवाय, सादो वर्तमान काल कोने कहवाय। तो ध्यान आप मित्रों, जे क्रिया के जे घटना दररोज थाती होय, अवारनवार थाती होय, समयांतर थाती हुई, ते वस्त थती क्रिया सनातन सत्य वाक्यों गणित के विज्ञान ना नियमों आ बधानो ज समावेश छे। द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादा वर्तमान काळनी अंदर थाय छे। तो जुओ, द सीम्पल एटले सादो, प्रेजेंट एटले वर्तमान, टेन्स एटले काळ, सादो वर्तमान काळ। हाउ, सरल रीते याद राखवा माटे याद राखजो, जे क्रिया दररोज थाय, अवारनवार थाय, समयांतरे थाय, એને શું કહેવાય? સાદો વર્તમાન કાળ કહેવાય। હું દરરોજ સ્કૂલે જાઉં છું, હું દરરોજ સ્કૂલે જાઉં છું, કયો કાળ? સાદો વર્તમાન કાળ। સ્કૂલે જવાની ક્રિયા, શાળાએ જવાની ક્રિયા છે એ દરરોજ થાય છે। સૂર્ય દરરોજ પૂર્વ દિશામાં ઉગે છે, સાદો વર્તમાન કાળ। યાદ રહ્યું મિત્રો, દરરોજ થતી ક્રિયા, અવારનવાર થતી ક્રિયા, ટેવવશ થતી ક્રિયા કેની અંદર આવશે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળની અંદર આવશે। तो चलो आपने माहिती मेळवीए। હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે આપણે ક્યાં કરીએ છીએ? તો જોઈએ, સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે જોઈએ કઈ કઈ જગ્યાએ કરીએ। દરરોજ થતી ક્રિયા, સમયાંતરે થતી ક્રિયા, જે ક્રિયા દરરોજ થતી હોય, સમયાંતરે થતી હોય, અથવા તો અવારનવાર થતી ક્રિયા, હજી એક છે જે ઘટના કે જે ક્રિયા છે ક્યારે પણ થતી ન હોય તો પણ સાદા વર્તમાન કાળમાં સમાવેશ થાય છે। ત્યારબાદ જોઈએ ગણિત કે વિજ્ઞાનના નિયમ, ગણિત કે વિજ્ઞાનના નિયમો, કહેવતો કે રૂઢિપ્રયોગો દર્શાવવા માટે, કહેવતો કે रूढ़ी प्रयोगों दर्शावा माटे सादा वर्तमान काल नो उपयोग थाय छे। જો મિત્રો, ફરી એકવાર, સાદો વર્તમાન કાળ કોને કહેવાય? એમાં કેવી ક્રિયા હોય? તો કે જે ક્રિયા જુઓ દરરોજ થતી હોય, સમયાંતરે થતી હોય, અવારનવાર થતી હોય, ગણિત કે વિજ્ઞાનના નિયમો આપેલા હોય, કહેવતો આપેલી હોય, રૂઢિપ્રયોગો આપેલા હોય, આ બધાને દર્શાવવા માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ફરી મિત્રો યાદ રાખજો, જે ક્રિયા દરરોજ થાય છે, અવારનવાર થાય છે અને સમયાંતરે થાય છે એને કહેવાય સાદો વર્તમાન કાળ। આપણે વધારે ડીપમાં જવું નથી, કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, સનાતન સત્ય વાક્યો છે, આપણે સિમ્પલ માહિતી મેળવી જે ક્રિયા દરરોજ થાય એને સાદો વર્તમાન કાળ કહેવાય। હવે જુઓ, સાદો વર્તમાન કાળ છે એને ઓળખ આપતા શબ્દો આપેલા છે। કેવા શબ્દો? ઓળખ આપતા શબ્દો। ઓળખ આપતા શબ્દો એટલે કેવા શબ્દો? ઓળખ આપતા શબ્દો એટલે કે, માનો અંગ્રેજીમાં એક કાળ નથી, ઘણા બધા કાળ આવેલા છે, આપણે ફક્ત એમાંથી બે જ કાળનો અભ્યાસ કરશી અથવા તો ત્રણ કાળનો અભ્યાસ કરશી, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ, આ ત્રણ કાળ છે એનો ઉપયોગ કરશી પેલા બંને સેમ ભેગા થઈને। હવે ઓળખ આપતા શબ્દો શા માટે? હવે ત્રણ કાળ આપેલા હોય અને ત્રણે ત્રણ કાળની ખાલી જગ્યા ભેગી આપેલી હોય તો તમને ખ્યાલ કઈ રીતે આવશે કે કયો કાળ કયો છે? સાદો વર્તમાન કાળ હોઈ શકે, સાદો ભૂતકાળ પણ હોઈ શકે,
तो एना माटे शुं छे ओळख आपता शब्द छे अमुक शब्द उपरथी आपणने ख्याल आवी जशे के कयो कार्ड छे। तो जोईए ओळख आपता शब्दोनी अंदर ऑलवेज, ऑलवेज एटले हमेशा, त्यार बादनो शब्द छे डेली, एवरीडे, ઓફન અને અને એવરી વાળા બધા જ શબ્દો, એવરી વાળા બધા જ શબ્દો। ફરી ધ્યાન આપો મિત્રો, આ શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે જે તમને માહિતી આપી છે વાક્યની અંદર, જે વાક્ય છે એ કયા કાળનું વાક્ય છે। ઓલવેઝ એટલે હંમેશા, આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું દરરોજ સવારે વહેલો ઉઠું છું, કયો કાળ થયો, સાદો વર્તમાન કાળ થયો। ડેઈલી એટલે દરરોજ, એવરી ડે એટલે શું થાય, એ પણ થાય, એવરી ડે એટલે શું થાય, દરરોજ થાય। ઓફન એટલે શું થાય, અવારનવાર, યાદ રાખજો ઓફટન નથી, શું છે, ઓફન ઉચ્ચારણ થાય છે, ઓફન એટલે અવારનવાર। અને એવરી વાળા બધા જ શબ્દો, એવરી વાળા બધા જ શબ્દો એટલે શું, જુઓ એવરી વીક, દર અઠવાડિયે અમે દર અઠવાડિયે મૂવીઝ જોવા માટે જઈએ છીએ, અમે દર અઠવાડિયે ફરવા માટે જઈએ છીએ, ક્યારે, એવરી વીક, દર અઠવાડિયે। તો એવરી વાળા શબ્દો છે એનું શું સૂચવે, સાદો વર્તમાન કાળ, જે ક્રિયા કેવી થાય છે, સમયાંતરે થતી રહે છે। બીજું જોઈએ, એવરી મંથ, દર મહિને, જે ક્રિયા દર મહિને થતી હોય તો કયો કાળ, સાદો વર્તમાન કાળ કહેવાય, એવરી મંથ, દર મહિને। દર મહિને અમે પરીક્ષા આપીએ છીએ, કઈ પરીક્ષા, માસિક એક્ઝામ, મંથલી એક્ઝામ। એવરી યર, દર વર્ષે, દર વર્ષે આપણે દિવાળી ઉજવીએ છીએ। એવરી વાળા બધા શબ્દો છે એ સાદો વર્તમાન કાળ સૂચવે છે। સમજાયું મિત્રો, ઓલવેઝ, ડેલી, એવરી ડે, ઓફન અને એવરી વાળા બધા જ શબ્દો છે એ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ સૂચવે છે। હવે બધાને ખ્યાલ આવી ગયો છે કે સાદો વર્તમાન કાળ કોને કહેવાય। ચાલો હવે આપણે થોડા ઘણા ગુજરાતીમાં વાક્ય બોલશી, કે ના સાદા વર્તમાન કાળના, અમે દરરોજ સાંજે બગીચામાં ફરવા જઈએ છીએ, અમે દરરોજ સાંજે બગીચામાં ફરવા જઈએ છીએ, કયો કાળ થયો, સાદો વર્તમાન કાળ। બીજું વાક્ય જોઈએ, અમિત દરરોજ સવારે વહેલો ઉઠે છે, અમિત દરરોજ સવારે વહેલો ઉઠે છે, કયો કાળ થયો, સાદો વર્તમાન કાળ। હું દરરોજ ઘરકામ કરું છું, હું દરરોજ ઘરકામ કરું છું, સાદો વર્તમાન કાળ। અમે દર રવિવારે બગીચામાં ક્રિકેટ રમીએ છીએ, અમે દર રવિવારે બગીચામાં ક્રિકેટ રમીએ છીએ, કયો વર્તમાન, કયો કાળ થશે, સાદો વર્તમાન કાળ। હવે જો આમાં સમજ પડી ગઈ, સાદો વર્તમાન કાળ કોને કહેવાય, કે જે ક્રિયા દરરોજ થાય, અવારનવાર થાય, સમયાંતર થાય। હવે ઓળખાતા શબ્દો પણ આપણે જોઈ લીધા, તો હવે જે મેઇન વસ્તુ આપણા અગત્યની છે એ છે વાક્ય રચના। શું છે, વાક્ય રચના। હવે આપણે ગુજરાતી વાક્ય હોય અને ઇંગ્લિશમાં આપણે એને રૂપાંતર કરવું હોય તો કઈ રીતે કરશી, તો વાક્ય રચના ખાસ તમને ખ્યાલ હોય તો તમે શું કરી શકો, ગુજરાતી વાક્યને શું કરી શકો, અંગ્રેજીમાં કન્વર્ટ એટલે કે રૂપાંતરિત કરી શકો। તો ચાલો આપણે જોઈએ, જો મિત્રો ત્રણ વાક્ય રચના છે સાદા વર્તમાન કાળની અંદર, ત્રણ વાક્ય રચના છે, પહેલી છે હકાર, બીજી છે નકાર અને ત્રીજી છે પ્રશ્નાર્થ। આ ત્રણેય વાક્ય રચના આપણે પાકી કરવી પડશે। જો વાક્ય રચના નહીં આવડે તો ગુજરાતીમાંથી અંગ્રેજી આપણે શીખી શકશું નહીં। જુઓ પહેલી વાક્ય રચના છે એ છે હકાર વાક્ય રચના, કેવી, હકાર વાક્ય રચના। પણ હકાર વાક્ય રચના તમને શું છે ખ્યાલ જ છે નહીં। જો આપણે એક વસ્તુ યાદ રાખો, આપણે જે ગુજરાતી ભાષા બોલતા હોય ને, આપણે વાત કરતા હોય ગુજરાતીની અંદર,
બરોબર છે, ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરી એટલે બેઠે બેઠું ગુજરાતી ઇંગ્લિશ ન થઈ જાય. આપણે જે વાક્ય રચનાનો જે ક્રમ આવે છે ને એ અંગ્રેજીની અંદર એટલે કે ઇંગ્લિશની અંદર શું થાય, ચેન્જીસ હોય. ગુજરાતી વાક્ય રચના અને ઇંગ્લિશ વાક્ય રચના ફેરફાર પડે. કયા ફેરફાર થાય તો આપણે હવે જોઈશું. બરોબર છે, અત્યારે ફક્ત આપણે શીખી લઈએ કે વાક્ય રચનામાં જે વસ્તુ આવે છે એ કોને કહેવાય. કારણ કે વાક્ય રચના તો આપણે લખી નાખશે, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે તમને એ જ ખ્યાલ નહીં હોય કે કર્તા એટલે શું, ક્રિયાપદ એટલે શું, કર્મ એટલે શું અને અન્ય શબ્દ એટલે શું. તો જુઓ, ફક્ત પેલા માહિતી લઈ લઈ, અંગ્રેજી હોય ઇંગ્લિશ બધા જ કાળની વાત કરીને તો બધા જ કાળ છે એ વાક્ય રચના પ્રમાણે ચાલતા હોય. બરોબર, ગુજરાતીની પણ વાક્ય રચના હોય અને ઇંગ્લિશ છે એની પણ વાક્ય રચના હોય, તો બંનેમાં કેટલો ફેરફાર હોય. આપણે અત્યારે જોઈ ઇંગ્લિશની વાક્ય રચના. તો ઇંગ્લિશની વાક્ય રચનાની વાત કરી તો સૌથી પહેલા આવે કર્તા. જ્યારે હકાર વાક્ય રચનાની વાત કરવામાં આવે તો પહેલા કર્તા આવશે, પછી આવશે ક્રિયાપદ, પછી આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દ. શું આવે? અન્ય શબ્દ. હવે જો તમને એક નીચે વાક્ય લખીને સમજાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. રવિ દરરોજ ક્રિકેટ રમે છે. તમે રમતા હશો, દરરોજ રમો છો ને, જેવો ફ્રી ટાઈમ મળે એટલે શું ક્રિકેટ રમવાનું ચાલુ. હવે જોવામાં રવિ દરરોજ ક્રિકેટ રમે છે, આ આપણે ગુજરાતીની વાક્ય રચના થઈ. કેની થઈ? ગુજરાતીની વાક્ય રચના. હવે આપણે જ્યારે અંગ્રેજીમાં આ વાક્યને કરવું હોય તો આ રીતે બેઠે બેઠું અંગ્રેજીમાં વાક્ય રૂપાંતરિત થતું નથી. કઈ રીતે થાય છે? તો વાક્ય રચના ઇંગ્લિશની આ પ્રમાણે છે, પેલા કર્તા, ક્રિયાપદ, કર્મ અને શબ્દ. સૌથી પહેલા યાદ રાખો કે તમને કર્તા એટલે શું એ ખ્યાલ નહીં હોય. તો ચાલો આપણે ગુજરાતીની અંદર સૌથી પહેલા માહિતી મેળવીએ. તો સૌથી વાત રહી કર્તાની, કર્તા કોને કહેવાય, કર્તા એટલે શું. તો યાદ રાખજો, તમને કોઈ પણ વાક્ય આપેલું છે એની અંદર ક્રિયાનો કરનાર એટલે કે કોઈ પણ ક્રિયા થતી હોય, રમવાની, જમવાની, સુવાની, ઉઠવાની, બેસવાની, જાગવાની, દોડવાની, આ બધી જ ક્રિયા છે એ કોણ કરે છે? એને કોઈ કરતું તો હશે ને, એમનેમ ક્રિયા થતી હોય ના, એમનેમ કોઈ દિવસ ક્રિયા થાય નહીં. એ ક્રિયાને કરનાર કો હોય, કોઈ વ્યક્તિ હશે કે જે કોઈ ક્રિયા કરતું હશે. તો કરતા કોને કહેવાય? તો ક્રિયાનો કરનાર. વાક્યની અંદર જે પણ ક્રિયા થાય છે, વાક્યની અંદર જેની પણ ક્રિયા થતી હોય, ખાવાની થતી હોય, રમવાની થતી હોય કે ઉઠવા કે બેસવાની થતી હોય, એ ક્રિયા કોણ કરે છે? કોઈ વ્યક્તિ હશે, એને શું કહેવાય? કરતા કહેવાય. કરતા કોને કહેવાય? ક્રિયાનો કરનાર છે, ક્રિયાનો કરનાર છે એને કહેવાય કરતા. શું કહેવાય? કરતા. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે હું ક્રિકેટ રમું છું, હું ક્રિકેટ રમું છું, તેમાં ક્રિયા કોણ કરે છે? ક્રિયાનો કરનાર કોણ છે? કોણ ક્રિકેટ રમે છે? હું ખુદ પોતે. તો હું કોણ થાઉં? કરતા થઈશ. કોણ થઈશ? કરતા. કરતા એટલે સમજણો મિત્રો, ક્રિયાનો કરનાર જેને કહેવાય કરતા. કોઈ પણ વાક્ય આપેલું હોય એ વાક્યની અંદર જે ક્રિયા થતી હોય એ કોણ કરે છે? જે કરનાર વ્યક્તિ છે એને કહેવાય કરતા. ટૂંકમાં કહીએ, ક્રિયાનો કરનાર છે એને કેસી કરતા. બરોબર, એ માણસ જોશે મોટા ભાગે. જોઈ, રવિ દરરોજ ક્રિકેટ રમે છે, રવિ દરરોજ ક્રિકેટ રમે છે. તો હવે આમાં જો ખપડી વાક્ય, રવિ એક છોકરો છે, દરરોજની વાત કરી એટલે કે સાદો વર્તમાનકાળ છે, અને શું કરે છે? ક્રિકેટ રમે છે. રવિ દરરોજ ક્રિકેટ રમે છે. હવે વિચારવામાં કરતા કોણ છે? વાક્યમાં કરતા કોણ છે એટલે કે ક્રિયાનો કરનાર કોણ છે? કોણ બધી ક્રિયા કરે છે? કોણ કરે છે? ખબર પડી, કોણ કરે છે? રવિ કરે છે. તો કરતા કોણ થાય? રવિ થશે. કરતા કોણ થશે? રવિ. આટલું સમજણ પડી ગઈ ને? હવે તમને આ તો એક વાક્ય આપેલું હતું, ગમે એટલા વાક્ય આપેલા હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કરતા કોણ કહેવાય. કે તમારી રીતે સમજણ પડી ગઈ કે ક્રિયાનો કરનાર એટલે કરતા. ચાલો આગળ જોઈ. હવે કરતા પછી ઇંગ્લિશની અંદર શું આવે? ક્રિયાપદ આવે. શું આવે? ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદ કોને કહેવાય? તો એકદમ સહેલું છે. ક્રિયાપદ એટલે શું? વાક્યમાં શેની ક્રિયા થાય છે એને કહેવાય ક્રિયાપદ. હવે વિચારો, ક્રિયા શેની હોઈ શકે? ક્રિયા શેની હોય? આપણને તો સારી રીતે ખ્યાલ છે, ખાવાની ક્રિયા હોય, નાવાની ક્રિયા હોય, રમવાની ક્રિયા હોય, જોવાની ક્રિયા હોય, દોડવાની ક્રિયા હોય, બાજવાની ક્રિયા હોય, હોઈ શકે ને? આ બધું શું છે? ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? ક્રિયાપદ. વાક્યમાં કેને ક્રિયા થાય? ચાલો જોઈએ. રવિ દરરોજ ક્રિકેટ રમે છે,
ક્રિયા શેની થાય છે? યાદ રાખજો, ક્રિયા શેની થાય છે એ જ કહેવાનું છે. જુઓ, ક્રિકેટ રમે છે, હવે ક્રિકેટમાં કઈ ક્રિયા થાય છે? ના, ક્રિયા શેની થાય? રમવાની ક્રિયા થાય છે. શેની ક્રિયા થાય છે? રમવાની ક્રિયા. હંમેશા યાદ રાખજો, રમવાની, જમવાની, ફરવાની, સુવાની, ઉઠવાની, બેસવાની, જોવાની, જાગવાની, દોડવાની, તરવાની, આ બધી ક્રિયા કહેવાય. સમજાય છે? ક્રિયા કોને કહેવાય? રમે છે, રમવાની ક્રિયા થાય છે. ક્રિકેટ છે એ ક્રિયાપદ નથી. ક્રિયાપદ કોને કહેવાય? શેની ક્રિયા થાય છે એ છે ક્રિયાપદ. બરોબર છે? શેની ક્રિયા થાય છે એ છે ક્રિયાપદ. ક્રિકેટ છે એમાં ક્રિયા નથી, બરોબર. રમવાની ક્રિયા થાય છે, રમવું એટલે ક્રિયાપદ. રમવાને ઇંગ્લિશમાં કહેવાય પ્લે, પ્લે એટલે રમવું. તો પ્લે છે એ ક્રિયાપદ છે. એટલે કે અહીંયા જોઈ કે રવિ દરરોજ ક્રિકેટ રમે છે, એમાં કરતા હતા એ રવિ હતો. જો શેની ક્રિયા થાય છે, ક્રિયાપદ કયું છે? રમે છે, રમવાની ક્રિયા થાય છે. તો રમવો છે એ છે ક્રિયાપદ. રમે છે એનું મૂળ રૂપ જોઈ, રમવું, તો ક્રિયા થાય રમવાની, તો રમે છે એ શું છે? ક્રિયાપદ છે. હવે જોઈએ કર્મ. કર્મ કોને કહેવાય? કર્મ એટલે શું? તો વાક્યની અંદર તમે વોટ વડે પ્રશ્ન પૂછો. વોટ એટલે કે શું? તમે શું વડે પ્રશ્ન પૂછો ને, અને જે મળે એને શું કહેવાય? કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ. હાલો, આ જ વાક્યની અંદર આપણે શું વડે પ્રશ્ન પૂછી. ચાલો હું પૂછું. જોયું, રવિ દરરોજ ક્રિકેટ રમે છે. રવિ દરરોજ શું રમે છે? રવિ દરરોજ શું રમે છે? તો તમને જવાબ શું મળશે? ક્રિકેટ. શું મળે? ક્રિકેટ. તો કર્મ શું થયું? ક્રિકેટ થયું. કર્મ ક્યારે મળે? શું વડે પ્રશ્ન પૂછો એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછો એટલે તમને મળશે કર્મ, જે છે ક્રિકેટ. હવે જોઈ, અન્ય શબ્દ કોને કહેવાય? અન્ય શબ્દ કોને કહેવાય? તો યાદ રાખજો, અન્ય શબ્દમાં શું આવે? સવાર, સાંજ, બપોર, તારીખ, વાર, આ બધું જ કેમાં આવશે? અન્ય શબ્દની અંદર આવશે. કેમાં આવશે? અન્ય શબ્દની અંદર. સમજાણું? ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ નાઇટ, આ બધા શબ્દો ક્યારે આવશે? અન્ય શબ્દની અંદર આવશે. એવરી મોર્નિંગ, એવરી ડે, બધાનો સમાવેશ થશે અન્ય શબ્દની અંદર. તો હવે આમાં સમજણ પડી ગઈ મિત્રો? ફરી એકવાર જોઈ લઈએ આપણે. ચાલો, સૌથી પહેલા કરતા આવશે. તો કરતા કોને કહેવાય? તો જોયું આપણે, ક્રિયા છે એનો કરનાર. કોઈ પણ વાક્યમાં ક્રિયા થતી હોય તો એનો ક્રિયાનો કરનાર છે એને હું કહીશ? કરતા કહીશ. કરતા પછી આવશે ક્રિયાપદ. કરતા પછી શું આવશે? ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? વાક્યમાં જે પણ ક્રિયા થાય છે એને શું કહેવાય? ક્રિયાપદ. વાક્યમાં કોઈ પણ ક્રિયા થતી હોય એને કહેવાય ક્રિયાપદ. પછી આવશે કર્મ. શું આવશે? કર્મ. તો કર્મ ક્યારે મળે આપણને? તો કર્મ છે એ વાક્યની અંદર તમે વોટ વડે એટલે કે શું વડે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે ને એ છે કર્મ. ત્યારબાદ છેલ્લે વાત કરી અન્ય શબ્દની. અન્ય શબ્દ એટલે શું? અન્ય શબ્દ એટલે કે તમારે જે પણ ક્રિયા થાય છે ક્યારે થાય છે? દરરોજ સવારે, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, એવરી વીક, એવરી ડે, એવરી યર. તો આ એવરીવાળા જે બધા શબ્દ આવે છે, સમય દર્શાવતા શબ્દો, એ બધાનો સમાવેશ થાય છે અન્ય શબ્દની અંદર. ચાલો હવે આપણે વાક્ય રચના તરફ જઈએ. હવે વાત કરી સાદા વર્તમાન કાળની વાક્ય રચના. સમજાણું મિત્રો? ફરી એકવાર રિવિઝન કરી લઈ, સાદો વર્તમાન કાળ કોને કહેવાય? જે ક્રિયા દરરોજ થાય છે, અવારનવાર થાય, સમયાંતર થાય, આ સાદો વર્તમાન કાળ, બરોબર છે. ત્યારબાદ આપણે એની વાક્ય રચના જોઈશી. પહેલી વાક્ય રચના છે હકાર. કઈ વાક્ય રચના છે? હકાર વાક્ય રચના. યાદ રાખજો, પહેલી વાક્ય રચના છે એ હકાર વાક્ય રચના છે. ચાલો જોઈએ શું આવે. પહેલા આવશે કરતા, આપણે જે શીખી ગયા ને એ જ રીતે. કરતા પછી આવે ક્રિયાપદ. કરતા પછી આવે ક્રિયાપદ. તો યાદ રાખજો મિત્રો, દરેક કાળની અંદર ક્રિયાપદ છે એનું રૂપ બદલાય. દરેક કાળની અંદર ક્રિયાપદનું રૂપ બદલાય. આપણે ત્રણ કાળ ભણીશું, ત્રણે ત્રણ કાળની અંદર ક્રિયાપદના અલગ અલગ રૂપ આવશે, બધે સરખા રૂપ આવતા નથી. ચાલો જોઈએ, સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું કેવું રૂપ હોય? તો જુઓ, સાદા વર્તમાન કાળની અંદર કરતા પછી જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બે રૂપ આવશે. કેટલા? બે રૂપ. એક આવે મૂળ રૂપ અને બીજું આવે એસ કે ઈએસ વાળું રૂપ. પણ યાદ રાખજો, એસ કે ઈએસ વાળું રૂપ છે ક્યારે આવે? જો કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ
કે એસ વાળું રૂપ આવે. હવે જો ફરી એકવાર જોઈ લે, કરતા પછી ક્રિયાપદનું બે રૂપ આવે. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના બે રૂપ આવે, એક રૂપ આવે ક્રિયાપદનું મૂળ રૂપ અને બીજું આવે એસ કે ઈએસ વાળું રૂપ. હવે તમને આમાં સમજણ નહીં પડી હોય, ફરી એક જો શાંતિ સાંભળો તમે. ક્રિયાપદ છે એટલે કે જેની ક્રિયા થાય છે ને એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ, ક્રિયાપદ કહીએ છીએ. તો મૂળરૂપ કોને કહેવાય? ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે તમે એક્ઝામ્પલ તરીકે એમ કહો રમવું, રમવું એટલે શું થાય? પ્લે. રમવું એટલે શું થાય? પ્લે. તો પ્લે છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે, એને કંઈ લાગ્યું છે નહીં એટલે કહેવાય ક્રિયાપદનું મૂળરૂપ. હવે એસ ને એસ વાળું રૂપ કોને કહેવાય? કે આપણાને એસ મૂકી દે અથવા તો એસ મૂકી તો એને શું કહેવાય? એસ વાળું રૂપ કહેવાય. પણ એસ ક્યારે લાગે તો એ સાંભળજો, એસ ક્યારે લાગે? ક્રિયાપદના બે રૂપ આવે, એક મૂળરૂપ એટલે કે એમને ક્રિયાપદનું રૂપ મૂકી દેવાનું, બીજું છે એસ વાળું. એસ ક્યારે લાગે? જો કરતા તરીકે તમે જે વાક્યનું ઇંગ્લિશ કરો છો, તમે જે વાક્યનું ઇંગ્લિશ કરો છો એમાં કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય. હવે તમે સર્વનામનું કોષ્ટક શીખી ગયા છો, આપણે અગાઉના લેક્ચરમાં તમે જોયું હતું પેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એમાં ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી અને ઇટ. ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ આવે, નહીતર આવે ક્રિયાપદનું મૂળ રૂપ. સમજાઈ ગયું? ચાલો હવે જોઈએ. પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ. આ વાક્ય રચના છે તમારે ખાસ લખી લેવાની છે, તો આ વાક્ય રચના એક મિનિટ માટે સ્ટોપ કરી તમે લખી લેજો. ત્યારબાદ છે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચના તો જુઓ, સાદા વર્તમાન કાળની અંદર નકાર વાક્ય રચનાની વાત કરી તો સૌથી પહેલા નકાર વાક્ય રચનાની અંદર આવશે કરતા, પછી આવશે ડુ અથવા તો ડઝ, પછી આવશે નોટ, પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ, પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ. શું આવશે? અન્ય શબ્દ. ચાલો જોઈએ. સૌથી પહેલા મૂકવાના છે કરતા, પછી ડુ અથવા તો ડઝ, વળી પાછું આ ન હોય ડુ અને ડઝ. સાદા વર્તમાન કાળની અંદર નકાર વાક્ય કરતી વખતે પહેલા ડુ અથવા ડઝ આવે છે. હવે ક્યાં ડુ આવે ને ક્યાં ડઝ આવે એની માહિતી આપણે મેળવશી જોઈ લઈ. પછી આવશે નોટ, પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અન્ય શબ્દ. યાદ રાખો હકાર નકારમાં કેટલો ફેર છે. હકારમાં કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ, ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ એસ કે આઈ એસ વાળું રૂપ, પછી કર્મ પછી અન્ય શબ્દ. જ્યારે નકાર કરી ત્યારે પહેલા આવશે કરતા, પછી ડુ અથવા તો ડસ, પછી આવશે નોટ. નકારમાં યાદ રાખજો હંમેશા શું આવશે? નોટનો ઉપયોગ કરીશું. શું આવશે? નોટ. કારણ કે નકાર વાક્ય છે એટલા માટે. પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ. વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ આવે ને તો હંમેશા પાછળ ક્રિયાપદનું મૂળરૂપ આવે, યાદ રાખજો. સાદા વર્તમાન કાળમાં ખબર છે મૂળરૂપ આવે અથવા તો એસ વાળું રૂપ આવે, પણ જ્યારે નકારની વાત કરી તો નકાર વાક્યમાં ડુ ડઝ આપેલું જ હોય પછી ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ હોય છે. ફરી જોઈ લે, નકાર વાક્ય રચના કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ ત્રણેય વાક્ય રચના તમારે પાકી કરવી પડશે, તો જ તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશ સરળતાથી કરી શકશો. ચાલો જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. કઈ છે પ્રશ્નાર્થ વાક્ય રચના? જો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર શું થાય, ડુડસ જે હતું નકાર વાક્યમાં એ કરતા પછી હતું, જ્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુડસ છે એ વાક્યની શરૂઆતમાં આવશે. જોઈએ ડુડસ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. જો અહીંયા ડુડસ આવ્યું, ડુડસ હોય એટલે પાછળ ક્રિયાપદનું મૂળરૂપ જ યાદ રાખવાનું. સાદા વર્તમાન કાળની વાત કરી છે, ડુડસ હોય તો પાછળ હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ હોય? મૂળરૂપ. પછી કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે જો પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો અહીં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની, કેની? પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. આ ત્રણ વાક્ય રચના ખાસ તમારે યાદ રાખવાની છે. પહેલી છે હકાર, બીજી છે નકાર અને ત્રીજી વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્ય રચના. સમજાણું મિત્રો? હવે જો આ ત્રણેય વાક્ય રચના સમજાઈ ગઈ હોય તો ખાસ આપણે એક જોઈ, અહીંયા જે વાત કરીએ ને ત્રીજો પુરુષ એકવચન કોને કહેવાય એની માહિતી મેળવી લઈએ. આપણે વાત રહી ડુડસની, એની માહિતી અત્યારે મેળવી, ક્યાં ડુ આવશે ને ક્યાં ડઝ આવશે.
પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડુ અને ડઝ આપેલું છે, તો આપણે એ પણ જોઈ લઈએ ક્યાં ડુ આવે ને ક્યાં ડઝ આવે. તો ચાલો હવે આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામ વિશે સમજીશું, કારણ કે સર્વનામ જો તમને ખ્યાલ નહીં હોય તો ક્યાં જ ખબર પડશે એસ આવે કે યસ આવે, ક્યાં ડુ આવે કે ક્યાં ડઝ આવે. તમારાને એટલી માહિતી મળી ગઈ કે કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય અને અનિશબ્દ કોને કહેવાય. ચાલો હવે પ્રોનાઉન એટલે કે સર્વનામ વિશે માહિતી મેળવી. આ વાક્ય રચના જે હતી ખાસ અગત્યની છે એટલે લખી લેજો અને બાકી કરી લેજો. જોઈએ પ્રોનાઉન, પ્રોનાઉન એટલે સર્વનામ. પ્રોનાઉન એટલે સર્વનામ. તો સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે સર્વનામ એટલે શું, શું થાય સર્વનામ એટલે શું? તો યાદ રાખજો, નામની જગ્યાએ, નામની જગ્યાએ જે શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ એને કહેવાય પ્રોનાઉન. શું કહેવાય? નામની જગ્યાએ આપણે જે પણ શબ્દનો ઉપયોગ કરી એને કહેવાય પ્રોનાઉન. જો ઉદાહરણ તરીકે હું એક વાક્ય બોલું, સાંભળજો ખાસ. રવિ આઈસ્ક્રીમ ખાય છે, રવિ આઈસ્ક્રીમ ખાય છે. રવિને ફરવું ગમે છે, રવિ આઈસ્ક્રીમ ખાય છે, રવિને ફરવું ગમે છે, રવિને લેસન કરવું ગમતું નથી. ત્રણ વાક્ય થયા. ત્રણેય વાક્યમાં આપણે શું કહ્યું, રવિનું નામ લીધું, લીધું ને નામ, રવિ આઈસ્ક્રીમ ખાય છે, રવિને રમવું ગમતું નથી, રવિ ફરવા જાય છે, કીધું. હવે બીજું વાક્ય ત્રણ બોલ સાંભળજો. જો રવિ આઈસ્ક્રીમ ખાય છે, તેને ફરવું ગમે છે, તેને લેસન કરવું ગમતું નથી. શું ફેર પડ્યો બંને વાક્યમાં? પેલા ત્રણ વાક્યની અંદર ત્રણેય વખત રવિ નામ આવ્યું, પછી શું કર્યું આપણે, પછીના જે ત્રણ વાક્ય આપણે બોલ્યા એમાં એક જ વાર રવિનું નામ લીધું, પછી આપણે શું કર્યું, તેની વાત કરી. કેની વાત કરી? તેની. બીજું વાક્ય જુઓ, કિશન ક્રિકેટ રમે છે, કિશન ક્રિકેટ રમે છે. હવે આપણે એમ કહું તે ક્રિકેટ રમે છે, તો કિશનની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કર્યો? તેનો. તો તે શું થયું? સર્વનામ થયું. શું થયું? સર્વનામ. ખબર સર્વનામ કોને કહેવાય? હાલો બીજું એક ઉદાહરણ લઈએ આપણે, રામ અને શ્યામ, રામ અને શ્યામ, રામ અને શ્યામ દોડી રહ્યા છે, રામ અને શ્યામ દોડી રહ્યા છે. હું એમ કહું રામ અને શ્યામ છે એની જગ્યાએ સર્વનામ વાપરું, તેઓ દોડી રહ્યા છે, તેઓ દોડી રહ્યા છે, તો શું થયું? સર્વનામ થયું. રામ અને શ્યામ દોડી રહ્યા હતા, મેં એનું સર્વનામ વાપર્યું, તેઓ દોડી રહ્યા છે, તો આને શું કહેવાય? સર્વનામ. નામની જગ્યાએ આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને કહેવાય સર્વનામ. ચાલો સર્વનામની માહિતી જોઈએ. તો એકવચન અને બહુવચન સૌથી પહેલા આવશે, એકવચન અને બહુવચન જોઈએ. એકવચન એટલે શું અને બહુવચન એટલે શું? જોઈએ મિત્રો, એકવચન એટલે શું અને બહુવચન એટલે શું? સૌથી પહેલા એ માહિતી, એકવચન એટલે શું? એકવચન એટલે કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુની વાત કરે ત્યારે એકવચન થાય. કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ પણ એક વસ્તુ એને શું કહેવાય? એકવચન. તો બહુવચન એટલે શું? બહુવચન એટલે બે કે તેથી વધારે વ્યક્તિ કે તેથી વધારે વસ્તુ. એકવચન એટલે શું? ફરી એકવાર જોઈ લઈ, કોઈ પણ એક વ્યક્તિ કે કોઈ પણ એક વસ્તુ. આ ચોક છે, એકવચન છે કે બહુવચન? એકવચન છે, કારણ કે કેટલો છે? એક જ ચોક છે. હવે જુઓ બહુવચન એટલે શું? કે મારી પાસે બે ચોક છે, તો કેટલા વચન થાય? બહુવચન. કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ હોય તો એક વચન થશે, અને બે વ્યક્તિ વસ્તુ હોય અથવા એથી વધારે હોય તો શું થાય? બહુવચન. ખ્યાલ આવી ગયો ને? આ પેલા એક ચોક હતો, ભાંગી ગયો, કેટલા થઈ ગયા? બે. કેટલા વચન હશે? બહુવચન છે. હવે ખબર પડી એકવચન કોને કહેવાય અને બહુવચન કોને કહેવાય. હવે જોઈ સર્વનામની અંદર વાત કરી તો ત્રણ પુરુષ આવે. કેટલા પુરુષ આવે? ત્રણ પુરુષ આવશે. હા, પુરુષ એટલે આપણે માણસ જેવો પુરુષ નહીં, સમજાય છે? ચાલો જોઈએ. સૌથી પહેલા આવે પહેલો પુરુષ, પહેલો પુરુષ, પછી આવશે બીજો પુરુષ, પછી આવશે ત્રીજો પુરુષ. હવે જુઓ મિત્રો, ખાસ યાદ રાખજો, આ કોષ્ટક ખાસ અગત્યનું છે સર્વનામનું. અગાઉના લેક્ચરમાં પણ આપણે અભ્યાસ કર્યો હતો, ફરી એકવાર અભ્યાસ કરશી
અને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળની અંદર આ કોષ્ટક જો તમને નહીં આવડે તમે નહીં ખાલી જગ્યા પૂરી શકો કે નહીં તમે ગુજરાતી ઇંગ્લિશ કરી શકો એટલે ખાસ યાદ રાખજો કેટલામ પુરુષ કેટલા વચન છે ગુજરાતીમાં વાક્ય બોલીને ત્યાં આપણને ખ્યાલ આવે કે આટલામ પુરુષ છે ફરી એકવાર જોઈ લઈ એક વચન અને બહુવચન હજુ ત્રણ પુરુષ આપેલા છે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ ચાલો જોઈએ પહેલો પુરુષ એક વચન એટલે કે આઈ એટલે હું પહેલો પુરુષ એક વચન આઈ એટલે હું જુઓ હું ખુદ મારી પોતાની એકની વાત કરું ને તો પહેલો પુરુષ એક વચન થાવ બરોબર છે હું સફરજન ખાઉં છું હું સફરજન ખાઉં છું તો હું છે હું એટલે આઈ આઈ કેટલામ પુરુષ થાય પહેલો પુરુષ એક વચન આઈ એટલે હું જો આઈનું ગુજરાતી આપેલું છે આઈ સર્વનામ છે એનું ગુજરાતી થાય હું હું ખુદ મારી વાત કરું તો પહેલો પુરુષ એક વચન આઈ એટલે હું હવે યાદ રાખજો પહેલો પુરુષ બહુવચન એટલે એક કરતા વધારે પહેલો પુરુષ બહુવચન હવે આપણે બધા ભેગા મળીએ ને આપણી વાત કરતા હોય તો એ કેટલામ પુરુષ થાય પહેલો પુરુષ થાય પહેલો પુરુષ થાય પણ કેટલા વચન થાય બહુવચન વી એટલે અમે વી એટલે અમે યાદ રાખજો આમાં આપણે નામ નહીં આવે ક્યારે પહેલા પુરુષમાં ક્યાંય નામ આવશે નહીં આઈ એટલે હું વી એટલે અમે પહેલો પુરુષ એક વચન આઈ એટલે હું ખુદ પોતે પહેલો પુરુષ બહુવચન વી એટલે અમે બધાય અમે નાસ્તો કરીએ છીએ અમે નાસ્તો કરીએ છીએ તો અમે કેટલામ પુરુષ થાય પહેલો પુરુષ થાય બહુવચન સમજાઈ ગયું મિત્રો પહેલો પુરુષ કોને કહેવાય પહેલો પુરુષ એક વચન આઈ એટલે હું ખુદ પોતે પહેલો પુરુષ બહુવચન વી એટલે અમે બધાય અહીંયા પહેલો પુરુષ પતી ગયા છે બરોબર હવે જોઈએ બીજો પુરુષ હવે જોઈએ બીજો પુરુષ તો જુઓ બીજો પુરુષ કોને કહેવાય બીજો પુરુષ કોને કહેવાય તો બીજો પુરુષ એટલે મને સાંભળનાર વ્યક્તિ બીજો પુરુષ એટલે મને સાંભળનાર વ્યક્તિ મારી સામે કોઈ પણ એક વ્યક્તિ હોય તો એ બીજો પુરુષ એક વચન મને સાંભળનાર કોઈ એક વ્યક્તિ છે તો બીજો પુરુષ એક વચન યુ એટલે તું બીજો પુરુષ એક વચન યુ એટલે તું હવે મને સાંભળનાર બે કે તેથી વધારે વ્યક્તિ હોય તો એ બીજો પુરુષ બહુવચન યુ એટલે તમે સમજાણું મિત્રો બીજો પુરુષ કોને કહેવાય મને સાંભળનાર જે વ્યક્તિ છે એને કેટલામ પુરુષ કહેવાય બીજો પુરુષ કહેવાય હવે મને સાંભળનાર વ્યક્તિ એક હોય તો બીજો પુરુષ એક વચન અને મને સાંભળનારી વ્યક્તિ બે થી વધારે હોય તો કેટલામ પુરુષ થાય બીજો પુરુષ બહુવચન યાદ રાખજો સર્વનામ છે યુ બંનેમાં સરખું જ રહેશે બીજો પુરુષ એક વચન હશે ને તો એ પણ યુ હશે અને બીજો પુરુષ બહુવચન હશે તો પણ શું હશે યુ હવે યાદ રાખજો એક યુ એટલે તું અને એક યુ એટલે તમે મને સાંભળનાર વ્યક્તિ એક છે તો યુ એટલે તું અને મને સાંભળનાર વ્યક્તિ બે થી વધારે છે તો યુ એટલે તમે ત્યારબાદ જોઈએ ત્રીજો પુરુષ તો ત્રીજો પુરુષ કોને કહેવાય સૌથી પહેલા જોઈએ ત્રીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન તો જોઈએ આપણે બધા ભેગા મળીને કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય આપણે બધા જ ભેગા મળીને કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરી તો એ કેટલા પુરુષ થાય ત્રીજો પુરુષ હવે એ એક વ્યક્તિ છે તો ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી અને ઈટ ત્રીજો પુરુષ એક વચન હી સી ઈટ હવે યાદ રાખજો અહીં ત્રણ સર્વનામ આપેલા છે કેટલા છે ત્રણ હી છે સી છે અને ઈટ છે આ બધાનો જ અર્થ છે એ તે થાય શું થાય તે હવે હી છે એ છોકરા માટે વપરાય સી છોકરી માટે વપરાય ઈટ છે એ પ્રાણી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે તો આ તો ત્રીજો પુરુષ એક વચન હવે યાદ રાખજો ત્રીજો પુરુષ એક વચન છે એમાં હી સી ઈટ છોકરો છોકરી કે પ્રાણી આ સર્વનામ છે સર્વનામની જગ્યાએ તમને નામ આપેલું હોઈ શકે એમ કહી કે રમેશ હોકી રમે છે રમેશ હોકી રમે છે તો રમેશ કેટલામ પુરુષ થાય રમેશ ત્રીજો પુરુષ એક વચન થાય કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરીએ આપણે રમેશ ક્રિકેટ રમે છે તો રમેશ ત્રીજો પુરુષ એક વચન હજુ એ ત્રીજો પુરુષ બહુવચન ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય એટલે તેઓ હવે આ જ રીતે આપણે કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરી છે અને એ વ્યક્તિ એક કરતા વધારે છે એક કરતા કેટલા છે વધારે છે તો કેટલામ પુરુષ થાય ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય એટલે તેઓ તો આ હતું સર્વનામનું કોષ્ટક હવે આપણે આવતા લેક્ચરની અંદર એકવાર રિવિઝન કરી અને વાક્ય રચના પ્રમાણે ઇંગ્લિશમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના વાક્યો બનાવીશું